गुड मॉर्निंग बच्चों। तो आपने गई काले विद्युत कोष माटे बैटरी नु विद्युत चालक बल एटले ईएमएफ ई बैटरी नो अंदर नो अवरोध आंतरिक अवरोध स्मॉल आर अने टर्मिनल वोल्टेज एटले कोष ना बे छेड़ा वच्चे ना वोल्टेज आ वस्तु ने स्टडी करेलु हतु अने तेना उपर थी आजे आपणे रेग्युलर स्वाध्यायमां त्रण दाखलाओने सोल्व करवाना छे। बराबर, एटले कोषनी जो माहिती तमने समझ पड़ेली होय तो आजना त्रण दाखला आपणाथी थशे, ए पण एकदम इजी मेथड थी। बराबर, तो शांति थी जोजो, बपे स्टेप्स ना दाखला छे। तो पहलो दाखलो छे स्वाध्यायनो पहलो। बराबर, एक लाइन नी रकम छे, डेटा बार करवानुं छे, जवाब लावी मूकवानो छे। ओके, तो शुं कीधेलुं छे, एक कारनी बेटरी नुं ईएमएफ आपेलुं छे 12 वोल्ट, એટલે ઈએમએફ ઈ બરાબર 12 વોલ્ટ। પછી જો બેટરીનો આંતરિક અવરોધ, એ જે કોષ છે એનો આંતરિક અવરોધ છે 0.4 ઓહ્મ, આંતરિક અવરોધ એટલે સ્મોલ આર, 0.4 ઓહ્મ છે, હા, તો કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય આ બેટરીમાંથી? તો મહત્તમ પ્રવાહ એટલે આઈબેટ શોધવાનું છે। બરાબર, તો આ છે વોલ્ટેજ, આ છે અવરોધ, અને શોધવાનું છે પ્રવાહ। બોલો કેવી રીતે શોધાશે? એક સ્ટેપમાં તો ઓહ્મના નિયમથી શોધાશે। ઓકે, ચાલો તો આપણે કરીએ ઓહ્મનો નિયમ। અચ્છા, ઓહ્મનો નિયમ તમને બધાને આવડે? શું છે ઓહ્મનો નિયમ? V बराबर आयर, तो I बराबर V बाया, એટલે કોસ માટે અહીંયા I બરાબર મહત્તમ પ્રવાહ, I max બરાબર વોલ્ટેજ, એટલે અહીંયા બેટરી નું EMF 12 વોલ્ટ વાળું, એટલે E બાય અવરોધ, તો અહીંયા બેટરી નો આંતરિક અવરોધ સ્મોલ r થાય, પતી ગયો દાખલો। બરાબર, ચાલો આપણે શું કરશું? અહીંયા ईएमएफ કેટલું છે? 12 વોલ્ટ છેદમાં 0.4। બરાબર, ચાલો તો 0.4 છે એટલે 4 ભાગ્યા 10, 10 ઉપર જાય તો 120, 120 ભાગ્યા 4 કરીએ તો આપણને જવાબ મળશે 30, તો આ જવાબ થશે 30 એમ્પિયર મહત્તમ પ્રવાહ। બોલો થઈ ગયો? ભારી હતો, એમસીક્યુ ટાઈપના લેવલનો છે। બરાબર, ચાલો તેવી જ રીતે અહીં સ્વાધ્યાયનો બીજો દાખલો, એક પછી સ્વાધ્યાયનો બે, એ પણ એકદમ ઈઝી। બરાબર, ચાલો તો 10 વોલ્ટ નું ઈએમએફ છે। ઓકે, તો ઈએમએફ ઈ બરાબર 10 વોલ્ટ અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ છે, એટલે સ્મોલ r બરાબર 3 ઓહ્મ। બેટરી ને એક અવરોધક સાથે જોડેલું છે, એટલે એક બાહ્ય અવરોધ કેપિટલ r સાથે જોડેલું છે। બરાબર, હવે જો પ્રવાહ 0.5 એમ્પિયર હોય, બરાબર, પ્રવાહ કેટલો હોય? 0.5, એટલે પ્રવાહ i બરાબર 0.5 એમ્પિયર આપેલો છે। બરાબર, તો પહેલો સવાલ શું શોધવાનું છે આપણે? આ અવરોધક જે છે તેનો અવરોધ કેટલો હશે તે શોધવાનું છે। એટલે પહેલો સવાલ, આ બાહ્ય અવરોધક છે એનો અવરોધ એટલે કેપિટલ આર શોધવાનું છે। બરાબર, ચાલો બોલો કેવી રીતના થશે? તો પાછું ઓહ્મના નિયમથી થશે, પ્રવાહ આપેલો છે, હા ને? તો બોલો પ્રવાહની વ્યાખ્યા, I બરાબર E એટલે વોલ્ટેજ, એટલે અહીંયા EMF E ભાગ્યા અવરોધ, પણ અહીંયા અવરોધ બે આપેલા છે,
બરાબર એક તો અવરોધ કેપિટલ આર શોધવાનો છે અને બીજો બેટરીનો આંતરિક અવરોધ સ્મોલ આર છે એટલે અહીંયા શું આવશે કેપિટલ આર વત્તા સ્મોલ આર બરાબર ઓકે હવે આમાં વેલ્યુ મૂકીને આપણે કેપિટલ આર નો જવાબ લાવવાનો છે હા ને તો આપણે શું કરશું કેપિટલ આર પ્લસ સ્મોલ આર એને કરતા બનાવીએ હા ને તો ઈ ડિવાઈડ બાય આઈ થશે હા ને તો કેપિટલ આર બરાબર ઈ બાય આઈ માઇનસ સ્મોલ આર થશે બોલો સમજ પડી તો કેપિટલ આર બરાબર चलो केवी रीते થશે કેપિટલ આર બરાબર હમ ચલો તો કેપિટલ આર બરાબર શું થશે કેપિટલ આર બરાબર હા તો કેપિટલ આર બરાબર ઈએમએફ ના છેદમાં પ્રવાહ 10 ભાગ્યા 0.5 બરાબર ઓકે અને માઇનસ આંતરિક અવરોધ કેટલો છે 3 એટલે માઇનસ 3 બરાબર તો બોલો કેપિટલ આર નો જવાબ કેટલો આવશે કેપિટલ આર બરાબર 10 ભાગ્યા 0.5 કરશો તો તમારો જવાબ આવશે 20 માઇનસ 3 કરજો એટલે તમારો જવાબ કેટલો આવશે 17 ઓહ્મ ક્લિયર શોધાઈ ગયો પહેલા સવાલનો જવાબ બીજો શું શોધવાનો છે આપણે કે આ પરિપથ જ્યારે બંધ હોય તે સ્થિતિમાં તમારે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે બરાબર ચાલો એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે સવાલ 2 બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે ભાઈ બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ V તે આપણો ઓહ્મનો નિયમ V બરાબર અહીં એટલે V બરાબર I ઇન્ટુ કેપિટલ R બરાબર તો બોલો કેવી રીતે થશે માટે V બરાબર I કેટલો છે 0.5 અને અવરોધ કેટલો શોધેલો છે 17 તો બોલો કેટલા વોલ્ટ થશે 17 ગુણ્યા 0.5 કરવાનું બોલો કેટલું થશે 8.5 થશે એટલે 8.5 વોલ્ટ બોલો સમજ પડી આવ્યો આ દાખલો એટલે બબ્બે બબ્બે સ્ટેપ્સ ના દાખલા છે બોલો બે આવડે ને તમને આવર વાત જોઈએ ગઈકાલે આપણે અડધો કલાકનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરેલો છે બરાબર ઓકે ચાલો હવે સ્વાધ્યાયનો 11મો દાખલો હા ને ચોપડીમાં જે રકમ છે ને તે મારા હિસાબે એમાં ભૂલ છે બરાબર તો એ ક્યાં છે ભૂલ તો એ હું તમને એને સુધારો કરાવીશ બરાબર તો ચોપડીમાં એ વસ્તુ સવાલનો જરાક સુધારો કરવા પડશે આપણે પણ જો તમે નોટમાં રકમ લખતા જ હોય તો પછી એના સાથે કોઈ ઇશ્યુ નથી ઓકે ચાલો તો સ્વાધ્યાયનો 11મો દાખલો આપણે ડેટા છે ને પરિપથ દોરીને કરીએ જો 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહ્મ આંતરિક અવરોધ વાળી બેટરી લેવાની બરાબર ચાલ એક નાની બેટરી લઈએ પ્લસ માઇનસ કે આનું ઈએમએફ કેટલું છે 8 વોલ્ટ અને એની સાથે એનો આંતરિક અવરોધ સ્મોલ આર બરાબર કેટલો છે 0.5 ઓહ્મ થઈ ગયા એરિયા બેટરી હા ને ચાલો પછી જો અને તેને 120 વોલ્ટના ડીસી સપ્લાયથી 15.5 ઓહ્મના મારફતે જોડેલા છે એટલે આ બેટરી સાથે આપણે એક બાહ્ય અવરોધ કેપિટલ આર લગાવ્યો કેટલા વોલ્ટ સોરી કેટલા ઓહ્મ 15.5 ઓહ્મ બરાબર અને એને આ કનેક્શનને કેટલા વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે તો આ ડીસી સપ્લાય કે જેના વોલ્ટેજ
वी बराबर कितना छे 120 वोल्ट छे हां એટલે અહીંયા જો આ સપ્લાય 120 વોલ્ટ નો છે ને આ બચારી નલ્લી 8 વોલ્ટ ની બેટરી છે બરાબર આ લાઈક તમારા મોબાઈલ જેવું થઈ ગયો તમારા મોબાઈલ ની નલ્લી બેટરી નંદા ઈએમએફ એટલે મોટા આપણા સપ્લાય સાથે જોઈન કર્યું એટલે અહીંયા આપણે કોસ ને ચાર્જ કરવા મૂકેલો છે ચાર્જ કરવા એટલે પ્રોપર શુદ્ધ ગુજરાતી માં કહેવાય વિદ્યુત ભારણ માટે હા તો આ વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન તમારે શું શોધવાનો છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે હા હવે તમારા ચોપડીનો સવાલ જરાક જોજો કદાચ એવું કીધેલું હશે બેટરીનો આંતરિક અવરોધ શોધો હા ને તો આંતરિક અવરોધ તો આપેલો છે એટલે ત્યાં સવાલમાં સુધારો કરવાનો છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બેટરીના અહીંયા બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા આવે તે શોધવાના છે બરાબર તો કઈ અત્યારે આપણે આપણો કોન્સેપ્ટ લગાવીએ કે અહીંયા વિદ્યુત ભારણની પ્રક્રિયા છે એટલે ચાર્જિંગ પ્રોસેસ છે હા એટલે એ વસ્તુને આપણે કરીએ કે સમજો તો કોષના વિદ્યુત ભારણ એટલે કે ચાર્જિંગ પ્રક્રિયા માટે ચાલો ગઈકાલે આપણે ચાર્જિંગ પ્રક્રિયા માટે આપણે જોયેલું સમીકરણ મેળવેલું વિદ્યુત ભારણની પ્રક્રિયા માટે જ્યારે ચાર્જિંગ થતું હોય ત્યારે ઈએમએફ માં વધારો થાય એટલે બળથી લાગુ પાડેલ વોલ્ટેજ V બરાબર E આટલું તો હતું ગઈકાલે જોયેલું આપણે હા ને અને એ ચાર્જિંગ પ્રોસેસ છે એટલે ઈએમએફ માં વધારો થશે એટલે E પ્લસ અહીંયા હતું અહીંયા હતું ને R એ અહીંયા બે અવરોધ છે એક 15.5 ઓહ્મ અને બીજો 0.5 ઓહ્મ એટલે અહીંયા તો શું થશે અહીંયા R ની જગ્યાએ બંને જણા આવે કેપિટલ R પ્લસ સ્મોલ R કૌંસમાં આવે બોલ આ ગઈકાલે સમજેલું હતું ને હમ ઓકે હવે આમાં વેલ્યુ મૂકો તો કઈક આપણને મળશે શું મળશે તો જોઈ લો વોલ્ટેજ ડીસી સપ્લાય ના છે 120 ઈએમએફ છે 8 વોલ્ટ પ્રવાહ નથી ને પરિપથમાંથી કેટલો પ્રવાહ વહે છે એ કેપિટલ આર અને સ્મોલ આર છે બરાબર ચાલો તો જોઈએ આપણે વેલ્યુ મૂકી 120 બરાબર 8 વત્તા કેપિટલ આર કૌંસમાં 15.5 વત્તા 0.5 બરાબર એટલે અહીંયાથી 120 પ્લસ 8 આ બાજુ આવે તો માઇનસ 8 એટલે 112 થશે બરાબર ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ અહીંયા 15.5 વત્તા 0.5 એટલે કેટલા થવાના 16 થવાના બરાબર એટલે I બરાબર 112 ભાગ્યા તો આ તમારો જવાબ કઈ એમ્પિયર માં આવશે બોલો સમજ પડી 112 ભાગ્યા 16 કરવાનું અચ્છા તો 112 ભાગ્યા 16 કરો તો કેટલું આવે ગુણ્યા 4 હા ને અને 4 સમજો 112 ભાગ્યા 16 મારી પાસે કેલ્સી નથી તો 28 ગુણ્યા 4 અને 4 ચોક 16 એટલે 28 ભાગ્યા 4 હા ને એટલે 14 ભાગ્યા 2 હા ને 7 ચોક 28 કે હા એટલે પ્રવાહ અહીંયાથી તમને કેટલા એમ્પિયર મળશે 7 એમ્પિયર પ્રવાહ મળવાનો ખબર પડી ખબર પડી બરાબર હવે આપણે આપણા સવાલ પર જવાનું છે શું શોધવાનું છે આપણે
बैटरी नो टर्मिनल वोल्टेज। अच्छा बैटरी नो टर्मिनल वोल्टेज એટલે બેટરી ના બે સિંગડા વચ્ચેનો વોલ્ટેજ, એટલે આ બેટરી છે આખી આંતરિક અવરોધ અંદર જ આવે, એટલે આ અને આ આ છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે એને આપણે ટર્મિનલ વોલ્ટેજ અહીંયા વીડેસ કહીજો હા, તો એને આપણે શોધવાનું શું છે, આપણે બેટરી નો ટર્મિનલ વોલ્ટેજ એટલે બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીડેસ શોધવાનું છે આપણે, બરાબર? બોલો હવે આ કેવી રીતના થશે, તો શાંતિથી કોન્સેપ્ટ સમજજો હાલે, મેં અહીંથી કેટલા વોલ્ટ આપેલા છે 120 વોલ્ટ હાલે, આ 120 વોલ્ટ નું વિભાજન આ બેટરી અને અવરોધ એમ બેમાં થશે હાલે, તો બેટરી ના વોલ્ટેજ એ V બરાબર અહીંયા V ડેશ વત્તા થોડાક વોલ્ટેજ આમાં જશે, તો આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તે આપણે શું કહેશું, અહીંયા હાલે કોન્સેપ્ટ સમજો, આપણે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ વીડેસ શોધવાનું છે, આપણે ટોટલ કેટલા વોલ્ટ આપેલા છે વી 120, થોડાક આમાં જશે એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ વીડેસ વત્તા બાકીના અવરોધમાં આવવાના બે છેડા વચ્ચે વોલ્ટેજ, તો કેપિટલ આર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે અહીં, તો બોલે એટલે અહીં શું થશે, તો અહીં V બરાબર જે આપણે 120 વોલ્ટ આપ્યું તે આમાં અને આમાં બેમાં વિભાજન થવાના છે વોલ્ટેજ, એટલે V બરાબર V ડેશ વત્તા કેપિટલ આર ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે અહીં, સમજ પડી આવ્યું? હમ ઓકે, તો V બરાબર કેટલા છે આપણી પાસે અહીંયા 120 બરાબર વીડેસ શોધવાનું છે વત્તા I કેટલો સોરી તો 7 અને આ કેટલું છે આપણે પાસે 15.5 અવરોધ કેપિટલ આર બરાબર, ચાલો હવે આનું જરા ચેક કરવા પડશે આનો ગુણાકાર કેટલો થાય, ઓકે 15.5 ગુણ્યા 7 જો કરો તમે તો 15 6 90 ને 15 7 105 બરાબર, ઓકે, અને 105 વત્તા 3.5 એટલે 108.5 થશે, એ તમારે કેલ્સીમાં જોવા 120 બરાબર હા 120 બરાબર વીડેસ વત્તા આ 108.5 આવશે બરાબર, તો વીડેસ બરાબર 120 માઇનસ 108.5 કરવા તો તમારો જવાબ આવશે 11.5 વોલ્ટ, બોલો સમજ પડી આ દાખલો હા, ને પહેલા તો રકમ નો સુધારો છે અહીંયા હા, ને અહીંયા જો ચાર્જિંગ પ્રક્રિયા છે, એટલે આપણે ગઈકાલે ચાર્જિંગ નો જે પોર્શન હતો તે અહીંયા મૂક્યો, એના ઉપરથી પ્રવાહ મળી ગયો, હવે શોધવાનું શું છે બેટરી નો ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચેના વોલ્ટેજ, એટલે ધારો કે મેં કહ્યું કે વીડેસ શોધવાનું છે હા, ને તો એ વસ્તુ કેવી રીતે કહી દીધી, તો ટોટલ કેટલા વોલ્ટેજ આપ્યા વી, થોડાક આમાં જશે ને થોડાક આ અવરોધમાં ડિસિપેટ થશે વિભાજન થશે હા, ને એટલે વીડેસ વત્તા આ કેપિટલ આર ના બે છેડા વચ્ચે વોલ્ટેજ એટલે વી બરાબર અહીંયા આ ઇન્ટુ કેપિટલ આર એ પ્રમાણે કહ્યું, બોલો આવડશે દાખલો, ક્લિયર એકદમ બધાને? હમ થશે ને, તો ત્રણે ત્રણ દાખલાની રકમ લખવાની તમારે હા, ને અને એ કામ કમ્પ્લીટ થાય પછી ત્રણે ત્રણ દાખલા મહેરબાની કરીને મારા પર દયા રાખીને તમારે જાતે જોવાના છે, જાતે સોલ્વ કરવાના છે હા, ને ઓકે થેન્ક યુ.